વલસાડમાં ધોધમાર વરસાદ, સ્કૂલના પરિસરમાં પાણી ભરાયું, વિદ્યાર્થી વાલીઓ અને શિક્ષકો અટવાયા. વલસાડમાં ભારે વરસાદને પગલે ઠેક ઠેકાણે વરસાદી પાણી ભરાઈ જવાને લીધે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા, જેમાં વલસાડની RMVM દેસાઈ સાર્વજનિક વિદ્યાધામ સ્કૂલમાં પાણી ભરાયા હતા, જેને લઈને આ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને ભારે હાલાકી વેઠવી પડી હતી. જોકે સ્કૂલ સંચાલકોએ ચોમાસા પહેલા સ્કૂલની નજીકની ગટરો સાફ કરાવી હતી અને આ અંગે પાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં ગટર સાફ નહીં થવાને કારણે એક તરફ પાણી ઘેરાયું હતું, જેને પગલે સ્કૂલના પરિસરમાં પાણી ભરાયા હતા. આ બનાવ બાદ શાળાના શિક્ષકો તેમજ કર્મચારીઓએ બાળકોને સલામત સ્થળે ખસેડ્યા હતા અને સુરક્ષિત રીતે વાલીઓને સુપરત કર્યા હતા. અવારનવાર આ વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યાને પગલે તંત્ર દ્વારા ઉદાસીનતા જોવા મળી રહે છે, જેને લઈને વિદ્યાર્થીઓએ હેરાન થવાનો વારો આવી રહ્યો છે. તેમજ શાળા સંચાલકો પણ અવારનવાર મુશ્કેલીમાં મુકાયેલ છે. માટે પ્રી મોન્સૂનની કામગીરી વહેલી તકે કરવામાં આવે તો પાણી ભરાવવાના બનાવો બનતા અટકે તેવી લોકોમાં માંગ ઉઠી છે. સ્કૂલ દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી અંતર્ગત પહેલાં જ બધી સાફસફાઈ કરવામાં આવી હતી. શાળાના કમ્પાઉન્ડની બહાર જે ગટર લાઇન હતી એની પણ ક્લીન કરાવવામાં આવી હતી અને જ્યારે પણ પાણી ભરાય છે ત્યારે વાલીઓને તરત જાણ કરી દેવામાં આવે છે અને વિદ્યાર્થીઓને સલામત સ્થળે પહોંચાડી દેવામાં આવે છે. અવારનવાર આ વિસ્તારમાં પાણી ભરાય છે તો તેના માટે અગાઉ કોઈ રજૂઆત કરવામાં પાણી ભરાય અવારનવાર જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે પાણી જ્યારે ભરાઈ જાય છે એ માટે વરસાદની શરૂઆત એટલે કે ચોમાસાની શરૂઆત પહેલાં જ લેખિતમાં રજૂઆત નગરપાલિકાને કરી દેવામાં આવી હતી.